नमस्कार दोस्तों, आज आज़ादी 75 वर्ष पूरा थया छे। हूँ छू गीर सोमनाथ जिला देवड़ी गा में, देदा देवड़ी गा में। अँ पर अलग अलग सहकारी सरकारी क्षेत्र की अंदर फरज बजावता माजी कर्मचारी है ते एकठा थे। तेमणे अँ पर जे भारत माता प्रतिमा है त्या राष्ट्रगान गायू है, परंतु तेमनी 75 वर्ष आज़ादी आजना दिवसे कंक मांगो है। लांबा समय थी आ लोग आंदोलनों कर रहा है, ये जाए छे शू कारण थी अलग अलग गामना, शू कारण थी अलग अलग विभाग लोग पर एकठा थे। सर, आजना दिवसे शू कारण है अलग अलग गामों अलग अलग विभाग लोग भेगा थे? आप बदा कर्मचारी था, हवे आप निवृत्त थया छो, शू दर्द छे तमारू? अमारो ईपीएस 95 पेन्शनर मंडल है, केन्द्र सरकार संचालित योजना हेठ अमने पेन्शन मळे छे, अने अमारी ए पेन्शन वधारेनी वर्षो जूनी मागणीओ छे, अने अमारो राष्ट्रीय संघर्ष समिति बुलढाणाथी जे चाले छे प्रोग्रामो, एना अशोक राउत जे अमारे नेता छे, अने एना आदेश अनुसार આજે આપણો રાષ્ટ્રીય કાર્યક્રમ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે સિનિયર સિટીઝન તરીકે અને પેન્શનર મંડળ તરીકે પણ એમાં ગૌરવભેર અને ગર્વભેર ભાગ લેવાનો હોય, આજે અમે સવારે રાષ્ટ્રધ્વજને સલામી આપવા સવારે એકત્ર થયા છે, અને અમારી માગણીના અનુસંધાને પણ અમારા સરકારશ્રીને સંદેશો પહોંચાડવાનો છે, અને પણ આજે આઝાદીનો દિવસ હોય એને સલામી આપીએ છીએ, શહીદોને સલામ છે, અને આજે માનનીય રાષ્ટ્રપતિશ્રી જનતાના હિતમાં, રાષ્ટ્રના હિતમાં અને લોકકલ્યાણ માટે ઘણી બધી જાહેરાતો કરશે, અને એ જાહેરાતોમાં અમારા પેન્શનર મંડળની જૂની માગણીઓ છે, વૃદ્ધ સિટીઝનો છે બધા, 70, 75, 80 વર્ષ સુધીના છે, અને એની જૂની માગણીઓ છે એના અનુસંધાને માનની પ્રધાનમંત્રીશ્રી અમારા કલ્યાણ માટે પણ કંઈક જાહેરાતો કરશે એવી અમને બધાની અપેક્ષા છે, એ પણ અમારી લાગણી અને માગણી છે, અને એ નિમિત્તે અમે આજે રાષ્ટ્રધ્વજને સલામ કરવા અત્રે ભેગા થયા છીએ। જગુભાઈ, તમને એક સવાલ પૂછવો છે, આપણે પેન્શન કેટલું કેટલું મળે? અમારે આ જે માગણી છે ઈપીએસ 95ની, જે મહારાષ્ટ્રના બુલઢાણા મુકામે 4 વર્ષથી આ આંદોલન ચાલે છે, માગણીઓ તો 6-7 વર્ષ પહેલાંની છે, અત્યારે નજીવું પેન્શન એટલે 1000થી માંડી ને 2500 રૂપિયા સુધી જ મળે છે આ પેન્શનમાં આ લોકોની, કે અમારે બધાની આ નિગમ છે, આ જુદી જુદી સંસ્થાઓના જે કર્મચારીઓ છે એની માગણી કંઈ એટલી વધારે નથી, 7.5-8 સુધી મળે તો એનું આ જે પાછલી જિંદગી છે 70 વર્ષથી ઉપરના, 60 વર્ષથી ઉપરના, ખાસ કરીને એવા 60 લાખ કર્મચારી આખા ભારતભરમાં છે, એને આ નજીવું પેન્શન મળે છે તો એને પ્રોત્સાહન રૂપે 7.5 હજાર પેન્શન મળે તો પ્રધાનમંત્રી એમાં એ લાગણીશીલ છે, અને આ પેન્શન માટે ખાસ ધ્યાન ધરી અને આની માગણી સાંભળી અને આ મંજૂર કરે એવી દેશભરના કર્મચારીઓની માગણી છે। ગોવિંદભાઈ, આમાં કઈ કઈ વિભાગના કર્મચારીઓ આવ્યા છે? અહીં અત્યારે બેન્કિંગ લાઈન ઉપરના કર્મચારીઓ, કોડીનાર તાલુકા કોઓપરેટિવ બેન્કિંગ, પછી સુગર ફેક્ટરી પૈકીના છે, અને જીઈબીના પણ કર્મચારીઓ બધા ભેગા થયા છે, અને અમારી જૂની માગણી છે એ અનુસંધાને ઘણી બધી રજૂઆતો કરેલી છે, અને અમને એમ લાગે છે કે ટૂંક સમયમાં અમારો પ્રશ્ન પતી જશે, જો આ પ્રશ્ન નહીં પતે તો અમે ઉગ્ર આંદોલન નહીં કરશું અને રસ્તા રોકો આંદોલન નહીં પણ અમારે ફરજ પડશે। સરકારમાંથી આપને જવાબો શું મળે છે? જવાબો તો જુદા જુદા મળે છે કે ટૂંક સમયમાં તમે ધીરજ રાખો, બધાને અમે સંતોષકારક જવાબ આપશું અને તમારે માગણીને ઓકે કરી દેશું એમ કહે છે। તો આ તા નિવૃત્ત કર્મચારીઓ, જેવું કહેવું છે કે 1000થી લઈને 2500 સુધીનું નજીવું પેન્શન મળે છે, આ દેશ આઝાદ થયો 75 વર્ષ થયા છે, દેશમાં ઘણું બધું બદલાયું છે પરંતુ નથી બદલાયું તો શોષણ, ભૂતકાળમાં અંગ્રેજો શોષણ કરતા હતા અને હવે આપણા શોષણ કરે છે, આજે ખેડૂતની પરિસ્થિતિ આ છે, નોકરિયાત વર્ગની પરિસ્થિતિ આ છે, પોલીસ ગ્રેડ પેની માંગ કરી રહી છે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ માંગ કરી રહ્યા છે, ચારે તરફ ક્યાંક ને ક્યાંક દરેક લોકો છે તે આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, ત્યારે આ લોકો માંગ કરી રહ્યા છે કે આજે આઝાદીના 75 વર્ષ થયા છે અને તેમને પણ આ લાંબા સમયથી ચાલતી લડાઈ છે તેમાં સરકાર મદદ કરે અને આ લોકોનું પેન્શન છે તે 2500થી વધારીને 7000 કરે, કારણ કે આ લોકોની હવે ઉંમર થઈ ચૂકી